શ્રાવસ્તી માં એની પહેલા આપણે ક્યાં જઈને આવ્યા હમણાં સવારના? અજીતનાથ, અભિનંદન ભગવાન, સુમતિનાથ અને અનંતનાથ, એના ચાર ચાર કલ્યાણક થયા છે. એમાં આપણે ખાલી આપણે એક ની જ માહિતી કરી. કયા ભગવાન ની કહી? આપણે આદિનાથ ભગવાન ના કર્યું અને આપણે અભિનંદન ભગવાન નું કર્યું. અજીતનાથ અને સુમતિનાથ અને અનંતનાથ એ ત્રણ નું બાકી છે. એ આપણે પછી પાછા વચ્ચે ટાઈમ મળશે કરશું. હમણાં આપણે અચ્છા પેલા આપણે એક પેલા એ પૂરું કરીએ એટલે આપણે આવી જાઓ. અજીતનાથ ભગવાન ને શોર્ટ માં હું તમને લોકોને કહી દઉં છું. એક જ મિનિટ. અજીતનાથ ભગવાન કયા નંબર ના ભગવાન છે? બીજા નંબર. બહુ સરસ. બીજા નંબર. કોણ ત્રણ બોલે છે? બીજા નંબર ના ભગવાન, બીજા નંબર ના તીર્થંકર અજીતનાથ ભગવાન. બોલો અજીતનાથ ભગવાન નો શું હતું એમનું લાંછન? હાથી. હાથી. પાછળ બધાને અવાજ આવે છે? હાજી કે નાજી? અચ્છા. એમના પિતા હતા, પિતા નું નામ છે જીત શત્રુ. શું નામ હતું? જીત શત્રુ. જીત શત્રુ. અને માતા નું નામ વિજયા દેવી. શું નામ હતું? વિજયા દેવી. જેમને મોહ રાગ દ્વેષ નો શું કરી લીધો છે? જેમને જીતી લીધો છે એટલે એમનું નામ શું પડ્યું? અજીતનાથ. અજીતનાથ. અજીતનાથ નામ કેમ પડ્યું? કારણ કે એમને મોહ રાગ દ્વેષ ને શું કરી લીધું? જીતી લીધો એટલે એમનું નામ અજીતનાથ છે. બરાબર. એ કયા સ્વર્ગ થી આવ્યા હતા? વૈજયંત સ્વર્ગ થી આવ્યા હતા. તેઓ પણ વૈજયંત સ્વર્ગ થી જ આવ્યા હતા. અને અહિયાં ત્રણ ચાર કલ્યાણક આપણે અયોધ્યામાં એમના થયા જોયું. એમનું આયુષ 72 લાખ પૂર્વ. કેટલું આયુષ? 72 લાખ પૂર્વ. 72 લાખ પૂર્વ. એક પૂર્વ માં કોઈને ખબર છે કેટલા વર્ષ? એક પૂર્વ માં 70 લાખ 56 હજાર કરોડ વર્ષ. 70 લાખ 56 હજાર કરોડ વર્ષ. બરાબર. એક પૂર્વ માં તો આ તો કેટલા પૂર્વ? 72 લાખ. સમજાય છે તમને બધાને? એક પૂર્વ માં કેટલા વર્ષ? 70 લાખ. 70 લાખ 56 હજાર કરોડ વર્ષ. એક પૂર્વ માં. અને આ કેટલું લાંબુ આયુષ? 72 લાખ પૂર્વ. 72 લાખ પૂર્વ. એવા 70 લાખ 56 હજાર કરોડ વર્ષ. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, કેટલી વાર? 72 વાર. 72 લાખ વાર કરો એટલું લાંબુ અજીતનાથ ભગવાન નું શું હતું? આયુષ હતું. હા, અજીતનાથ ભગવાન ના કાળ માં. બહુ સરસ. અજીતનાથ ભગવાન ના કાળ માં કેટલા ભગવાન એક સાથે થયા હતા? 170. બહુ સરસ. ઉરશંકી માટે જોરદાર તાલિયા. 170 ભગવાન એક સાથે થયા હતા. હવે કેવી રીતે કોઈ ગણાવી શકે કેવી રીતે? હા બોલો. એક વિધેય ક્ષેત્ર ની 32 વિજયા, 5 વિધેય 160. બહુ સરસ. અને 5 ભારત ના, 5 વિધેય, 5 ઐરાવત ના, 10 ઐરાવત, 10 બરાબર, 5 ઐરાવત, 160 અને પ્લસ 10 એટલે 170. વિધેય ક્ષેત્ર ની કેટલી નગરીઓ? બહુ સરસ. શાંતિ બરાબર જવાબ આપ્યો. સાંભળો, આ 150 અને 32 નગરી માં એ વખતે તીર્થંકર હતા. બરાબર. એવા કેટલા વિધેય? 5. તો 32 × 5 160. અને ભરત કેટલા? 5. એ વખતે એક ભગવાન, એક ભગવાન. બરાબર ને? આર્યખંડ માં એક ભગવાન. તો 5 ભરત માં કેટલા? 10. અને 5 અર્વત માં કેટલા? 5. એટલે 160 પ્લસ 10 કેટલા? 170 ભગવાન અજીતનાથ ભગવાન ના કાળ માં થઈ ગયા. બોલો 170 તીર્થંકર ભગવાન નો. અજીતનાથ ભગવાન ની ઊંચાઈ 450 ધનુષ ઊંચાઈ હતી. 450 ધનુષ ઊંચાઈ. એમના દીક્ષામાં નિમિત્ત શું કહ્યું હતું? ઉલ્કાપાત. આમને પણ નિમિત્ત શું બન્યું હતું? ઉલ્કાપાત બન્યું હતું.
એનું છદ્મસ્થ નો કાળ અહિયાં લખ્યો છે ખાલી 12 વર્ષ. છદ્મસ્થ નો કાળ 12 વર્ષ હતો, બાકીનો બધો કાળ એમનો શેમાં ગયો? છદ્મસ્થ નો કાળ 12 વર્ષ. નહીં, એમનો છદ્મસ્થ નો કાળ 12 વર્ષ, બાકી કેવળ જ્ઞાન નો બહુ લાંબો કાળ છે. 1 લાખ પૂર્વ, 1 પૂર્વાંગ અને 12 વર્ષ. કેવડી નો કાળ 1 લાખ પૂર્વ, 1 પૂર્વાંગ અને 12 વર્ષ. હવે એમના મુખ્ય ગણધર 1000 મહારાજાઓએ એમની સાથે દીક્ષા લીધી હતી. એમની સાથે કેટલા રાજાઓએ દીક્ષા લીધી? 1000 રાજાઓએ દીક્ષા લીધી. અને એમનું કેવળ જ્ઞાન ક્યાં થયું હતું? અયોધ્યામાં જ થયું. એમના મુખ્ય ગણધર કેસરી સેન, એમના મુખ્ય ગણધર કોણ હતા? કેસરી સેન. અને એમના કુલ ગણધર કેટલા હતા? 90 ટોટલ ગણધરો 90 હતા, 90. અને મુખ્ય આર્જિકા આત્મગુપ્તા હતા. શું નામ હતું? આત્મગુપ્તા. અને એમના સમોસરણમાં 20000 કેવડીઓ હતા. કેટલા કેવડીઓ? 20000 કેવડીઓ. હલો બોલો બધા, અનંત અનંત કેવડી ભગવાન નો. વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક તે પ્રયોગ શાળા વિશે ચૈતન્ય કલા મે ઉમડ પડા સંપૂર્ણ વિશ્વ કા વૈભવ. નિજ નિરખા કરતે નિજ નિધિયા. એવા ભગવાન નો કેવળ જ્ઞાન નો જય હો. યોગ નિરોધ 1 માસ રહ્યો અને નિર્વાણ તેઓ કયા સિદ્ધવર કુટ થી? તેઓ અજીતનાથ ભગવાન ક્યાં ગયા? સમ્યક શિખર ના સિદ્ધવર કુટ થી તેઓ મોક્ષ ગયા. બોલો અજીતનાથ ભગવાન નો. કઈ કુટ થી મોક્ષ ગયા? કઈ કુટ થી? સિદ્ધવર કુટ થી. સિદ્ધવર કુટ થી મોક્ષ ગયા. આપણે અભિનંદન ભગવાન ને જોઈ લીધું. આપણે હવે સુમતિનાથ ભગવાન નું જોઈએ છે. કેટલામાં નંબર ના ભગવાન છે? 5મા નંબર ના ભગવાન સુમતિનાથ ભગવાન. એમનો એમનું ચિહ્ન કોઈને ખ્યાલ છે? ચિહ્ન ચકવા. શું છે? ચકવા. શું ચિહ્ન છે એમનું? ચકવા. ચકવા, બરાબર, ચકવા. એમના પિતાનું નામ મેઘપ્રભ. શું નામ હતું? અને માતાનું નામ સુમંગલા. શું નામ છે? સુમંગલા. સુમંગલા. તેઓ પણ વૈજયંત સ્વર્ગ થી આવ્યા હતા અને તેઓનું ગર્ભમાં આવ્યા એ તિથિ હું કહું છું. શ્રાવણ સુદ 2 ના દિવસે તેઓ ગર્ભમાં આવ્યા હતા. બોલો સુમતિનાથ ભગવાન ના ગર્ભ કલ્યાણક નો. હવે અયોધ્યા નગરીમાં આવ્યા પાછા. અહિયાં એમનું ચૈત્ર સુદ 11 ના દિને એમનો જન્મ થયો. એટલે 4 કલ્યાણક એક જ દિવસે સુમતિનાથ ભગવાન. હા, કારણ કે અહિયાં 4 કલ્યાણક સુમતિનાથ નો છે ને જન્મ છે ચૈત્ર સુદ 11 ના. હા, એમનું ચૈત્ર સુદ 11 ના એમનો જન્મ. દીક્ષા કલ્યાણક પણ ચૈત્ર સુદ 11 ના. અને એમનો તપ કલ્યાણક પણ ચૈત્ર સુદ 11 ના. એક જ તિથિ મોક્ષ કલ્યાણક પણ ચૈત્ર સુદ 11 ના. એટલે સુમતિનાથ ભગવાન ના 4 કલ્યાણક એક જ તિથિએ થયા. કયા તિથિએ? ચૈત્ર સુદ 11 ના દિને થયા. બોલો એવા સુમતિનાથ ભગવાન ના જન્મ તપ ગર્ભ જન્મ તપ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક નો. એમની આયુષ 40 લાખ પૂર્વની હતી. કેટલા પૂર્વની? 40 લાખ. હવે એમની ઊંચાઈ ઘટી અને કેટલી થઈ ગઈ? 300 ધનુષ ની થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 300. દેહનો રંગ પાછો સુવર્ણ એમનો રંગ હતો. એમનું દીક્ષામાં નિમિત્ત શું બન્યું? એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શું થયું? જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન થયું. એમને એમના પૂર્વ નો ભાવ યાદ આવ્યો અને એમને અહિયાં દીક્ષા ધારણ કરવાનો ભાવ આવ્યો. એમની સાથે ફરી 1000 રાજાઓએ દીક્ષા લીધી અને એમને દીક્ષા લીધા બાદ અહિયાં આપણે જે તિથિ કીધી એ તિથિ ના કેવળ જ્ઞાન થયું. એમના મુખ્ય ગણધર હતા વજ્ર. શું નામ હતું? વજ્ર. મુખ્ય ગણધર કોણ હતા?
વજ્ર અને મુખ્ય આર્જિકા હતી અનંતમતી. સુમતીનાથ ભગવાન ના મુખ્ય આર્જિકા નું નામ શું હતું? અનંતમતી. અનંતમતી. અને મુખ્ય ગણધર નું નામ શું હતું? વજ્ર. વજ્ર નામના ગણધર હતા. ટોટલ ગણધર એમના 116 ગણધર હતા. કેટલા? સૌથી વધારે ગણધર. સૌથી વધારે ગણધર કયા ભગવાન ના? સુમતીનાથ ભગવાન ના. કેટલા ગણધરો? 116 ગણધર હતા. અને એમનું સમોશરણ અહિયાં કેવળ જ્ઞાન થયું. સમોશરણ ની રચના થઈ, દેવો આવી અને સમોશરણ ની રચના કરી, ઓમ ધ્વનિ કરી. એમનો અહિયાં કેવડીઓ 13,000 કેવડીઓ હતા. 2,400 પૂર્વધારીઓ હતા. વૃદ્ધિધારીઓ 18,400 હતા. અવધિ જ્ઞાનીઓ 11,000 હતા. અને આર્જિકાઓ 3,30,000 આર્જિકાઓ હતા. અને એમનો ઓમ ધ્વનિ નો કાળ 1,00,000 પૂર્વ, 12 પૂર્વાંગ અને 20 વર્ષ સુધી ઓમ ધ્વનિ ખૈરી સમોસરણમાં. અને લાખો જીવો એમની ઓમ ધ્વનિ સાંભળી જીવોએ શું કરી લીધું? પોતાના આત્માનું કલ્યાણ કરી અને અનંતકાળ બધા જન્મ મરણ નો અભાવ કરી સિદ્ધાલયમાં બધા બિરાજમાન થઈ ગયા. એવા સુમતીનાથ ભગવાન નો જય. તેઓ ક્યાંથી ગયા હતા મોક્ષ? અવિચલ કૂટ થી. કયા કૂટ થી? અવિચલ કૂટ. અવિચલ કૂટ થી, સમ્યક શિખર ની અવિચલ કૂટ થી તેઓ ક્યાં ગયા? નિર્વાણ ને પ્રાપ્ત થયા. એવા સિદ્ધ ક્ષેત્ર સમ્યક શિખર ની અવિચલ કૂટ થી મોક્ષ જનાર સુમતીનાથ ભગવાન નો જય. હવે એક આપણા રહી ગયા છે અનંતનાથ ભગવાન, જેમનું આજે આપણે સવારના દર્શન કર્યા. અનંતનાથ ભગવાનની બહુ સુંદર આપણે મોટી પ્રતિમા જોઈ, ભવ્ય પ્રતિમા હતી. અને ત્યાં આપણે રહ્યા, ત્યાં ખૂબ ભક્તિ કરી. આજે આપણે બહુ સરસ મંગળ યાત્રા થઈ. અભિનંદન કરી રહ્યા હતા આપણને. અભી અનંતનાથ. અનંતનાથ ભગવાન કેટલામાં નંબર ના? 14માં. 14માં અનંતનાથ ભગવાન નો શું છે એમનું ચિહ્ન? આપણે કહ્યું હતું, કોઈને પાછળ યાદ છે ચિહ્ન? અનંતનાથ ભગવાન નું ચિહ્ન અહીંયા આગળ થી તો આવે છે જવાબ, પાછળ થી કોઈને ખ્યાલ છે? હા, ભાલુ. બહુ સરસ કુંતલ પણ જવાબ આપે છે. ભાલુ. સેવી. સેવી. સેવી ગુજરાતી માં સેન. સેન બરાબર. એમના પિતા નું નામ હતું સિંહ સેન. શું નામ હતું? સિંહ સેન. હાજી. અનંતનાથ ભગવાન નો તેઓના પિતા નું નામ સિંહ સેન અને માતાનું નામ હતા સૂર્યદેવી. સૂર્યાદેવી. માતાનું નામ શું હતું? સૂર્યાદેવી. માઇક બરાબર છે? હવે આમ વાયર પર. અચ્છા, વાયર જરા કામ ઉપર. હા, આંગળી રાખ્યા ઉપર. એવી પિતાનું નામ. હજુ હવે ઓલો અવાજ નથી આવતો. પિતા પિતાનું નામ સિંહસેન અને માતાનું નામ સૂર્યાદેવી. ઉગ્રવંશ. અને તેઓ કયા વંશના હતા? ઉગ્રવંશના હતા. કયા વંશના? ઉગ્રવંશના હતા. તેઓ સહસ્ત્ર સ્વર થી આવ્યા હતા. કયા નંબર ના સ્વર થી આવ્યા હતા? સહસ્ત્ર સ્વર. કોઈને ખબર છે સહસ્ત્ર સ્વર કયો નંબર નો સ્વર છે? હા, 16 સ્વર ના નામ કોઈને ખ્યાલ છે? 16 સ્વર ના નામ. હા, બધા એક સાથે. સૌધર્મ, ઈશાન, સનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ઠ, શુક્ર, મહાશુક્ર, સહસ્ત્રાર અને સતાર, સહસ્ત્રાર, આનંદ, આરણ્ય, અચ્યુ. સોળ સ્વર્ગ ના નામ તો એમાં આવ્યું ને સહસ્ત્ર અને સહસ્ત્રાર. ખ્યાલ આવે છે ને? તો એમાંથી આપણા જે
અનંતનાથ ભગવાન છે તેઓ આવ્યા હતા. ગ્યારમા નંબર નો સ્વર્ગ, અગિયારમા નંબર નો સ્વર્ગ. હવે તેમનો અહિયાં જન્મની તિથિ કહું છું. એમની જે જન્મની તિથિ હતી એ જેઠ વદ પારસના દિને તેઓ અહિયાં સૂર્યાદેવીના ઘરે અહિયાં એમને જન્મ લીધો. અને એમની જે ગર્ભની તિથિ હતી એ કારતક વદ એકમના દિને તેઓ ગર્ભમાં આવ્યા હતા. બોલો, અનંતનાથ ભગવાનના ગર્ભ અને જન્મ કલ્યાણકનો. એમની આયુષ હતી 30 લાખ વર્ષની. કેટલી આયુષ હતી? 30 લાખ વર્ષની. એમની શરીરની ઊંચાઈ હતી 50 ધનુષની. એટલે અહીંયા એમનું ડિવાઈડ કર્યું છે. કુમારકાળ 7.5 લાખ વર્ષનો, રાજ્યકાળ 15 લાખ વર્ષનો, અને આગળ આપણે જોશું મુનિ દશામાં તેઓ કેટલા વર્ષ રહ્યા એ પછી આપણે જોશું. અહીંયા એમને અહીંયા શું નિમિત્ત બન્યું? વૈરાગ્યનું તૂટતો તારો. શું નિમિત્ત બન્યું? હા, અનંતનાથ ભગવાનના વૈરાગ્યનું નિમિત્ત શું બન્યું? તૂટતા હુઆ તારા. એ નિમિત્ત બન્યું. અને જગતની, સંસારની અને સંયોગની અનિત્યતા, ક્ષણભંગુરતાનો એમને ખ્યાલ આવી ગયો. અને તેઓ વન જંગલમાં ચાલ્યા ગયા પોતાના આત્મ આરાધના માટે. અને તેઓ ખાલી એકલા ન ગયા, તીર્થંકર ક્યારે એકલા ન જાય, તીર્થંકર સાથે ઘણા બધા જીવો શું લેશે, દીક્ષા લે. એવી રીતે આમની સાથે પણ 1000 મહારાજાઓએ શું કર્યું? દીક્ષાને ધારણ કરી. એમનો જે તપકાળ હતો એ 7.5 લાખ વર્ષનો એમનો તપનો કાળ હતો, દીક્ષા કાળ હતો. અને ચૈત્ર વદ 30ના દિને તેમને શ્રેણી માંડી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. બોલો, અનંતનાથ ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણકનો. હા, મુનિરાજની આપણે ભક્તિ લઈએ છીએ. આપણે એમની દીક્ષાનું હમણાં આપણે નિમિત્ત જોયું કે તું તો તારો નિમિત્ત બન્યો હતો. એસે મુનિ વર દેખે મન મે જાકે રાગ દ્વેષ ऐसे अनंत मुनि देखे मन में जाके राग द्वेष नहीं मन में. समो शरण मां 5000 केवड़ियों होता, 8000 विक्रिया रुद्धिधारियों होता, 1000 पूर्वधारियों होता, 4300 અવધિજ્ઞાનીઓ હતા. એમના મુખ્ય આર્જિકા સુવ્રતા સર્વશ્રી નામની મુખ્ય આર્જિકા હતી. કોણ હતા? સર્વશ્રી. અનંતનાથ ભગવાનની મુખ્ય આર્જિકાનું નામ શું હતું? સર્વશ્રી. સર્વશ્રી અને કુલ આર્જિકાઓ 62400 હતા. કેટલા આર્જિકાઓ હતા? 62400 કુલ આર્જિકાઓ હતા. અને એમના મુખ્ય ગણદર અહીંયા નથી આપ્યું. અને એમને 30 દિવસ સુધી યોગ નિરોધ રહ્યો. અને તેઓ સમ્યક શિખર થી કઈ ટૂંક થી ગયા મોક્ષ, કોઈને ખ્યાલ છે? હા, અનંતનાથ ભગવાન કઈ ટૂંક થી ગયા? સ્વયંપ્રભ. કઈ ટૂંક થી? સ્વયંપ્રભ ટૂંક થી તેઓ અનંત કાળ સુધી સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા. સમશ્રેણી એ ત્યાં સિદ્ધાલયમાં તેઓ બિરાજમાન થઈ ગયા. શું નામ છે એમનું? અનંતનાથ. એટલે અનંત અનંત કાળ સુધી અવિનાશી પદમાં, અક્ષય અનંત પદમાં તેઓ સાદી અનંત કાળ સુધી સુખમય દશામાં બિરાજમાન થઈ ગયા. બોલો, એવા અનંતનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકનો. આદર્શ તુમિ મેરે અશરીરી સિદ્ધ ભગવાન, આદર્શ તુમિ મેરે. આગે આતી આપો દો લાઈન. આવે રોદ શુદ્ધ ચિદ આકાશ તુમે મેરે અશરીર સ
આદર્શ તુમિ મેરે. હવે આપણે કઈ જગ્યા પર જઈ રહ્યા છે? શ્રાવસ્તી. બોલો, શ્રાવસ્તી તીર્થ ક્ષેત્ર નો. ત્યાં કયા ભગવાન ના કલ્યાણક છે? સંભવનાથ. સંભવનાથ ભગવાન, ત્રીજા સંભવનાથ ભગવાન. એવા ચાર ચાર કલ્યાણક ના ધારી સંભવનાથ ભગવાન ની આપણે હમણાં થોડી માહિતી જોઈ રહ્યા છે. એમનું ચિહ્ન, સંભવનાથ ભગવાન નું ચિહ્ન શું હતું? ઘોડા. ઘોડો ચિહ્ન એમનું, ઘોડો. પિતાનું નામ જીતારો. જીતારી શું નામ હતું? જીતારી શું નામ હતું? જીતારી. અને માતાનું નામ? સુરપણાદેવી. સુરપણાદેવી શું નામ હતું? સુરપણાદેવી. બે નામ ફરી પાછું બોલું છું, પિતાનું નામ જીતારી અને માતાનું નામ સુપર્ણાદેવી. સુપર્ણાદેવી માતાનું નામ સુપર્ણાદેવી. અને એમનું ચિહ્ન શું કીધું? ઘોડો. એમનું ચિહ્ન ઘોડો. હવે એમની ગર્ભમાં આવવાની તિથિ અહિયાં આપી છે. ફાગણ સુદ આઠમ ના દિને તેઓ ક્યાંથી આવ્યા હતા? તેઓ ગ્રેવિક થી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? ગ્રેવિક થી. સંભવનાથ ભગવાન ક્યાંથી આવ્યા હતા? ગ્રેવિક થી આવ્યા હતા. ગ્રેવિક દેવલોક થી આવ્યા હતા. અને ફાગણ સુદ આઠમ ના દિને તેઓ શ્રીવાસ્તી નગરી માં સુપર્ણાદેવી ના ગર્ભ માં તેઓ આવ્યા. બોલો, સંભવનાથ ભગવાન ના ગર્ભ કલ્યાણક નો. ગર્ભમાં આવે એની પહેલા માતા શું જોવે છે? 16 સ્વપ્ન જોવે છે. અને કેટલા મહિના સુધી રત્નની વર્ષા થાય છે? ગર્ભમાં આવે એની પહેલા કેટલા? 6 મહિના. અને પછી 9 મહિના. એક દિવસ માં કેટલા કરોડ? કેટલા કરોડ? 3.5 કરોડ રત્નોની શું થાય છે? દરરોજ ની 3.5 કરોડ રત્નોની વર્ષા થાય છે. અને કારતક સુદ 15 ના દિને તેમનો શ્રીવાસ્તી નગરી માં સુપર્ણાદેવી ના ઘરે. સુપર્ણાદેવી ના ઘરે તેમનો જન્મ થયો. બોલો, સંભવનાથ ભગવાન ના જન્મ કલ્યાણક નો. અને જ્યાં જન્મ થયો ત્યાં સિંહાસન શું થવા માંડ્યું? કંપાયમાન થવા માંડ્યું. અને નરક માં પણ એ થોડા સમય માટે શું થઈ ગયું? શાંતિ, સાતા નો અનુભવ થયો. એવા આપણા 3 લોકના નાથ નો જન્મ થયો. હવે આગળ જઈએ, જન્મ ની એક આપણે ભક્તિ લઈએ છે. દિન આયો, દિન આયો, દિન આયો, આજે જન્મ કલ્યાણક દિન આયો. બોલો, દિન આયો. તાલી. દિન આયો, આજે જન્મ કલ્યાણક દિન આયો. બોલો, ઝુમે આજે નર નારી એસે હરશાયે. ઝુમે આજે નર નારી એસે હરશાયે. બોલો, ઝુમે આજે નર નારી એસે હરશાયે. ઝુમે આજે નર નારી એસે હરશાયે. અરે તન ભીગે મન ભીગે ભીગે મોરો આતમ. તન ભીગે મન ભીગે ભીગે મોરો આતમ. અરે હરશાય હર શાયો, હર શાયો, હર શાયો, માતા સુપર્ણાદેવી કામલ હર શાયો. બોલો, હર શાયો, હર શાયો, હર શાયો, હે માતા સુપર્ણાદેવી કામલ હર શાયો. હવે અહિયાં એમનો વૈરાગ્ય ના પ્રસંગમાં આપણે આવીએ છીએ. અને એમને અહિયાં શું બન્યું કે વાદળોનું વિખરવું એ એમનો વૈરાગ્યનું નિમિત્ત બન્યું હતું. વાદળોનું વિખરવું, વિખરાવું એ એમનું વૈરાગ્યનું નિમિત્ત બન્યું હતું. હા, મેઘ રચનાનું વિલન થવું, વિલીન થવું, એટલે જ વાદળોનું વિખરવું એ એમને વૈરાગ્યનું નિમિત્ત થયું હતું. અને એમને આપણે વર્ણ જોયું ના, આપણે એમને દેહનો વર્ણ, સુવર્ણ
અને એમની શરીરની ઊંચાઈ 400 ધનુષ હતી. એમનું આયુષ 60 લાખ પૂર્વનું હતું. કેટલા લાખ પૂર્વનું? 60 લાખ પૂર્વ. એક પૂર્વમાં કેટલા વર્ષ કીધા હતા? એક પૂર્વમાં કોઈને યાદ છે? બહુ સરસ, 70,56,000 કરોડ વર્ષ. કેટલા વર્ષ? કરોડ વર્ષ. સિમંદર ભગવાન ની આયુષ કોઈને ખ્યાલ છે? સિમંદર 1 કોટી પૂર્વ. 1 કરોડ પૂર્વ. 1 કરોડ પૂર્વ. તો આમનું કેટલું આયુષ કીધું? 60 લાખ. 60 લાખ પૂર્વ. કેટલા પૂર્વ? 60 લાખ પૂર્વ. અને તેમને અવાજ ફાટે છે સ્પીકર માં, એટલે થોડું રાખજો બસ. એમની સાથે એકલા નહોતા, પાછળ દીક્ષા લીધી. 1000 રાજાઓ ફરી પાછી એમની સાથે દીક્ષા લીધી. અને તેમનો 1000 રાજાઓ દીક્ષા લીધી. અને તેમનો જે દીક્ષાનો દીક્ષાની જે તિથિ છે એ અહીંયા કહું છું. દીક્ષાની તિથિ કહું છું, કારતક વદ 4 ના દિને. નહીં, એ તો એમને કેવળ જ્ઞાન થયું હતું. કારતક વદ 4 ના દિને તેમને કેવળ જ્ઞાન થયું. દીક્ષા બાદ તેમને શું થયું? કેવળ જ્ઞાન થયું. કઈ તિથિ એ? કારતક વદ 4 ના દિને તેમને કેવળ જ્ઞાન થયું. બોલો, સંભવનાથ ભગવાન ના કેવળ જ્ઞાન નો જય હો. એમના મુખ્ય ગણધર્વ નું નામ હતું ચારુદત્ત. શું નામ હતું? સંભવનાથ ભગવાન ના મુખ્ય ગણધર્વ નું નામ શું? ચારુદત્ત. અને કુલ ગણધરો હતા 105. કેટલા હતા? 105. અને એમના મુખ્ય આર્જિકા નું નામ હતું ધર્મશ્રી. શું નામ હતું? ધર્મશ્રી. અને ઘણા બધા કેવડીઓ હતા, 15,000 કેવડીઓ હતા, 16,800 દીકરીયા રૂઢિધારીઓ હતા, 9,600 અવધિ જ્ઞાનીઓ હતા. અને એમના કેવળ જ્ઞાનનો કાળ 1 લાખ પૂર્વ, 4 પૂર્વાંગ અને 14 વર્ષ સુધી એમની ઓમધ્વની ખૈરી. અને લોકો પોતાના આત્માનું કલ્યાણ કરી અનંતકાળ એમની સાથે બધા બિરાજમાન થઈ ગયા. આપણે પણ એવી જ મંગળ ભાવનાએ સંભવનાથ ભગવાન પાસે આપણે જઈ રહ્યા છે. હે ભગવાન, હે ભગવાન, અમે પણ તમારી પાસે આવીએ છીએ અને અમે પણ અમારા નિજ આત્માના દર્શન કરીએ અને આપ જેવી દશાને પ્રાપ્ત કરીએ. અશરીરી દશાને, દ્રવ્ય કર્મ, ન કર્મ ને ભાવ કર્મ થી રહિત એવા અમે પણ પર્યાયમાં થઈ જઈએ. હે ભગવાન, અમારો દ્રવ્ય સ્વભાવ તો તમારા જેવો જ છે, પણ પર્યાયમાં પણ અમે એવો પુરુષાર્થ કરી અમે પણ આ સંસારથી, આ ભવસાગરથી તરી જઈએ અને અમે અનંતકાળ આ બધા જન્મ મરણ રાગ દ્વેષને ટાળી અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ. એવી જ મંગળ ભાવનાથી અમે તમારી પાસે આવી રહ્યા છીએ. અને તેઓનો જે મોક્ષ થયો ક્યાંથી થયો છે? સમ્યક શિખરની ધવલદત્ત તૂકથી. કઈ તૂકથી? ધવલદત્ત. ધવલ તૂકથી તેઓ નિર્વાણને પામ્યા છે. બોલે, સમ્યક શિખરથી ધવલ તૂકથી નિર્વાણને પ્રાપ્ત થનાર એવા સંભવનાથ ભગવાનનો જય હો, જય હો. એવા શ્રી સંભવનાથ ભગવાન આપણા હૃદયમાં, આપણા આપણા મન વચન કાયમાં, આપણા મનમાં હંમેશા સદાય બિરાજમાન રહે. અને આપણે પણ એમના દર્શન કરી આપણે પોતે આત્માનું કલ્યાણ કરી આ મંગળ યાત્રાને આપણે સફળ બનાવી આપણે બધા અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ. એવી જ મંગળ ભાવનાથી આપણે અહીંયા શ્રાવણ નગરી આપણે હવે જઈ રહ્યા છે એની માહિતી અહીંયા પૂરી થઈ જાય. દીપકભાઈ ને ભક્તિ કરવા, અંકલ ને કે ભક્તિ કરવી હોય તો.